બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઓગસ્ટ માસમાં શરૂ થયેલો વરસાદ સારો પડ્યો હતો અને છેલ્લા 3-1 દિવસથી વરસાદે વિરામ લીધો હતો. બાદમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતા ખાતે 118 મિલીમીટર નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ભાભરમાં 2 મિલીમીટર નોંધાયો છે. જિલ્લામાં આજે બપોરના 2 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાક દરમિયાન કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે તેની પર એક નજર કરીએ. જિલ્લામાં અને ઉપરવાસમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને તેના લીધે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. જિલ્લાના મુખ્ય 3 જળાશયોમાં અત્યાર સુધી પાણીની નહિવત આવક ધરાવતા મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. જિલ્લામાં આજે દાંતીવાડા ડેમમાં સૌથી વધુ પાણીની આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમમાં આજે બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં લગભગ 13,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ત્યારબાદ પાણીની આવક ઘટીને 9,935 ક્યુસેક નોંધાઈ હતી. દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં પાણીની વર્તમાન સપાટી 571.65 ફૂટ નોંધાઈ છે અને પાણીનો જથ્થો પણ વધીને 30.4% થઈ ગયો છે. સીપુ ડેમમાં પણ પાણીની આવક બંધ થઈ ગઈ હતી અને તે આવક ફરી જીવંત થઈ છે અને સીપુ ડેમમાં 1,942 ક્યુસેકની આવક સામે ડેમની સપાટી વધીને 573.35 ફૂટ નોંધાઈ છે. સીપુ ડેમમાં પાણીનો જથ્થો 5.96% જેટલો છે. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની તો અત્યાર સુધી પાણીની નહિવત આવક ધરાવતા મુક્તેશ્વર ડેમમાં પણ દાંતામાં થયેલા ધોધમાર વરસાદને પગલે નવા પાણીની આવક નોંધાઈ છે. મુક્તેશ્વર ડેમમાં આજે 2,430 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે ડેમની સપાટી વધીને 629.49 ફૂટ નોંધાઈ છે. મુક્તેશ્વર ડેમમાં પાણીનો જથ્થો વધીને 7.89% થયો છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા ફરીવાર મહેરબાન થયા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના લીધે ગંગેશ્વર મહાદેવ નજીક આવેલ સીપુ નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી સૂકીભટ પડેલી નદીને આ વખતે મેઘરાજાએ સજીવન કરી છે, જેના લીધે આસપાસના લોકો માટે પીવાના પાણીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. જોકે સીપુ નદીમાં 2 કાંઠે વહેતા નીર જોઈને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આજે ગંગેશ્વર મહાદેવની નજીક સીપુ નદી 2 કાંઠે વહી રહી છે અને આજુબાજુના પંથકમાં હવે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવું મહદઅંશે અમને લાગી રહ્યું છે. ભારત માતા કી જય. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ઘોડાપુર આવતા લોકોના ટોળે ટોળા નદી ઉપર જોવા ઉમટી પડ્યા હતા. 2017 બાદ ફરી એકવાર આજે બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમય બાદ બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં બનાસ નદીમાં બનાવેલા ચેકડેમ પરથી પાણી ઓવરફ્લો થતાં લોકો ચેકડેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે આજે બનાસ નદીમાં ઘોડાપુર આવતા બનાસ નદીમાં બનાવેલ ચેકડેમ સ્થાનિક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે. ચેકડેમના કારણે સ્થાનિક ખેડૂતોના કુવાના તળ ઊંચા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમીરગઢની બનાસ નદી છે અને 2017 પછી પહેલીવાર આ ચેકડેમ બન્યા પછી પહેલીવાર આટલું પાણી આમાં જોવા મળે છે. અંબાજીમાં ગઈ રાત્રે 1-2 દિવસથી સારો વધુ વરસાદ સારો થવાના લીધે આ નદીમાં આટલું પાણી આવ્યું છે અને આ ચેકડેમ બન્યા પછી 2017 બાદ પહેલીવાર આટલું પાણી મેં આ નદીમાં જોયું. મેઘરાજા છેલ્લા રાઉન્ડમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ થતાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બનાસ નદીમાં ઘોડાપુર આવ્યું છે, જેને કારણે અહીંયા સરકારશ્રી દ્વારા એક ચેકડેમ બનાવેલો છે. જે ચેકડેમ ખેડૂતો માટે એક આશીર્વાદ સમાય છે. જે ચેકડેમ અત્યારે છલોછલ ભરી રહ્યો છે અને બનાસ નદી ગાંડીતૂર થઈને ચાલે છે, જેના કારણે આ ચેકડેમથી બનાસ નદીના કિનારે જે ખેડૂતો જે કૂવા આવેલા છે, જે ચેકડેમને કારણે ખેડૂતોને પાણીના તળ ઊંચા આવશે, જેના કારણે ખેડૂતોને આ વર્ષે સારી રીતે ખેતી લઈ શકાશે.
અમીરગઢ પંથકમાં થયેલો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અમીરગઢમાં વહેલી સવારે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. તો બીજી બાજુ વેપારી મથક ગણાતા ઇકબાલગઢના મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઇકબાલગઢમાં થયેલ ભારે વરસાદના કારણે મુખ્ય બજારોમાં ઢીંચણસામાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી બાજુ ઇકબાલગઢમાં રેલવે ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાયા હતા, જેને લઈને રેલવે ક્વાર્ટર્સમાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા હતા. અમીરગઢ પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી હતી અને સ્થાનિકો મોડે સુધી ઘરોમાં જ પૂરાઈ રહ્યા હતા. ભારે વરસાદના કારણે અમીરગઢ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે વહેલી સવારે ધાનેરા પંથક તેમજ રાજસ્થાન રાજ્યના રાણીવાડા તેમજ મંડાર સહિતના ગામોમાં વરસાદ વધુ પડવાથી આ ગામો નજીક આવેલી નદીઓ 2 કાંઠે વહી હતી. યાત્રાધામ સુંદા માતાના મંદિરે પણ પાણી પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યું હતું. આ સિવાય વડવજ તેમજ કેસુઆ ગામની નદીઓમાં પાણીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. રેલ નદી પણ રાજસ્થાનના જેતપુરા ડેમ પરથી પસાર થાય છે. રાજસ્થાનના વરસાદના વિડીયો વાયરલ થતા ધાનેરા તાલુકામાં ફરી નદી આવે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. જો કે હાલની સ્થિતિ જોતા રાજસ્થાન રાજ્યના જેતપુરા ડેમમાં પાણીની આવક તો થઈ છે, પરંતુ રેલ નદીમાં પૂર આવે તે પ્રમાણે પાણીની આવક હજુ સુધી નોંધાઈ નથી. તો આ તરફ ધાનેરા તાલુકાના ગામડામાંથી વહેતી રેલ નદી બાપલા, નેગાળા, રાજોડા, રૂની સુધી પણ રેલ નદીમાં પાણી આવ્યું નથી, જેથી અફવાઓથી દૂર રહી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. રાજસ્થાનના જેતપુરા ડેમના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં હાલની સ્થિતિ પ્રમાણે પાણી ભરાઈ રહ્યું છે, પરંતુ ડેમ તૂટે કે છલકાય તે સમાચાર હાલ પૂરતા ખોટા છે. ડીસા તાલુકાના ફાગુદરા ગામ સંપર્ક વિહોણો થઈ જાય છે, કારણ કે ઉપરવાસના પાંથાવાડા, કુચાવાડા, લાખણાસર જેવા ગામોનું પાણી ગામ જોડે બનાવેલ રપેટ ઉપર આવી જવાથી હોસ્પિટલ કે અન્ય જરૂરી કામ માટે એક ગામથી બીજા ગામ જવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક પશુપાલકો વિરાણા ગામેથી દૂધ ભરાવવા માટે ફાગુદરા આવવું પડતું હોય છે, પરંતુ પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી અવારનવાર દૂધ ઘરે રાખવાની નોબત આવતી હોય છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે બનાવેલ રપેટની જગ્યાએ પુલમાર્ગ બનાવવામાં આવે અથવા રપેટને ઊંચો ઉપાડવામાં આવે. અત્યાર સુધીમાં ગ્રામજનો દ્વારા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ તાલુકા સહિત જિલ્લા કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આગુદરાથી બહાર નહેરવા એટલે કોઈ રસ્તો નથી. રાતે વીજળીનો કેસ હતો, 4 વાગ્યાથી દાવા પટે બહુ મુશ્કેલીથી 2 ટ્રેક્ટર લઈ અને બહારે દાવા પટે ઓના નાણાંની વારંવાર રજૂઆત કરતા સરકાર પણ કોઈ પણ માન્ય વખળતી નથી. માન્ય હરિભાઈની વાત કરી લીધે, હવે પરબતભાઈની પણ કાલે વાત પણ કરી લીધે, ભાઈ જગીકોન પંડ્યા સાહેબને વાત કરી લીધે, પણ આ નાણાંનો કોઈ પણ નિકાલ થતો નથી. અમારા ગામને બહાર નહેરવો હોય તો બહુ મુશ્કેલી છે. બરાબર, ગામને 2 હજાર વરસાદ થાય તો એ કોઈ બીમાર માણસ બહાર નહેરી કહેતું નથી. બરાબર, ગામ ફાગુદરા ડીસો તાલુકાનું બનાસકાંઠાનું ગામ છે. બરાબર છે, ભાજપની સરકાર છે, ભાજપનું ગામ છે, હોય 100% ભાજપને વોટ આપીએ છીએ, પણ આજે સુધી આ નાણાંનો કોઈ વિકાસ થતો નથી. બરાબર છે, આજે સુધીના કોઈ પણ રોડ પર રસ્તા બહાર જાય તૂટેલા પડ્યા છે. ગામમાં કોઈ પણ ડિલિવરીનો કેસ હોય રાતે 4 વાગ્યાની વાતના 4 ટ્રેક્ટર લઈ અને બેનને બહાર કાઢવા બદલે બહુ મુશ્કેલી પડી છે. હું કુવેથી આવું છું, કોઈ રસ્તો નથી, પાણીના ભંડાર ભરેલા પડ્યા છે. પછી અમારે મેન મોડું મોડે થાય, કોઈ તો ડીસા દેવાની કોઈ સુવિધા નથી. તો વિરુણા અમારે તાત્કાલિક સરકાર પુલ બનાવી આવે એવી અમારે નર્મદા વિનંતી છે સરકારને, અને એ ટાઈમ કોઈ છૂટકો જ નહીં રાખે. અમારે દવાખાને તો માણસ મરી જાય તો કોઈ લીધાની કોઈ સભ્યત આંદી. બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં આ વર્ષે મુક્તેશ્વર ડેમમાં અત્યાર સુધી પાણીની આવક નહીવત જોવા મળી હતી, પરંતુ દાંતા પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે મુક્તેશ્વર જળાશયમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. દાંતાના પર્વતીય વિસ્તારમાં થયેલા ભારે વરસાદના લીધે પર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવેલા ચેકડેમ છલકાઈ જવાના લીધે વરસાદી પાણી હવે સીધું મુક્તેશ્વર જળાશયમાં આવી રહ્યું છે અને ડેમમાં અત્યારે 2130 ક્યુસેકની આવક નોંધાઈ છે. માત્ર 12 કલાકમાં મુક્તેશ્વર ડેમમાં 6 ફૂટની સપાટીમાં વધારો નોંધાયો છે. મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક તો થઈ છે, પરંતુ ડેમ હજુ પણ ખાલી જ છે.
પાલનપુર, હાથીદ્રા, હરગંગેશ્વર, મહાદેવના સ્થાન પર નદીના નવા નીર આવ્યા છે. 2017માં વિનાશક વરસાદ વખતે અહીં ગોળાપુર પાણી જોવા મળ્યું હતું. ત્યારબાદ પ્રથમ વખત આ વર્ષે ગોળાપુર પાણી હરગંગેશ્વર મહાદેવના સ્થાનમાં પાણી આવ્યું છે. અહીંયા એક ચેકડેમ પણ બનાવવામાં આવેલ છે. હાલમાં ચેકડેમની સપાટી પરથી છલકાઈને ગોળાપુર પાણી જોવા મળી રહ્યું છે. 3 વર્ષથી ખાલીખમ પડેલું આ ચેકડેમ પાણીના સંગ્રહ થવાથી વન્ય પ્રાણી અને પશુઓને પીવાનું પાણી મળી રહેશે, તેમજ આસપાસના લોકો માટે ખેતી અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે.